નમસ્કાર મિત્રો આ વિડીયોમાં ટેટ ટુની પરીક્ષાનો સિલેબસ જોઈશું જે આપને આવનારી ટેટ ટુની પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી બનશે તો તેમાં જોઈએ કે પ્રાથમિક શાળામાં ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ એટલે કે ધોરણ છ થી આઠમાં શિક્ષક થવા માટે ઉમેદવારે ટેટ ટુની પરીક્ષા પાસ કરવાની રહેશે કે આ કસોટીમાં બે વિભાગ રહેશે વિભાગ એક અને વિભાગ બે વિભાગ એક કોમન વિભાગ હશે જ્યારે વિભાગ બે વિષય મુજબ હશે વિભાગ એક દરેક ઉમેદવારે પાસ કરવાનો રહેશે અને વિભાગ બે ત્રણ વિષય શિક્ષકો માટે જુદા જુદા રહેશે એટલે કે વિભાગ બેમાં ગણિત વિજ્ઞાનની કસોટી ઉચ્ચ પ્રાથમિક શિક્ષણમાં ગણિત વિજ્ઞાનના શિક્ષક થવા માટે ભાષાની કસોટી ભાષાના શિક્ષક થવા માટે અને સામાજિક વિજ્ઞાનની કસોટી સામાજિક વિજ્ઞાનના શિક્ષક થવા માટે પાસ કરવાની રહેશે દરેક વિભાગમાં પંચોતેર પ્રશ્નો હશે એટલે કે વિભાગ એકમાં પણ પંચોતેર અને વિભાગ બેમાં પણ પંચોતેર બંને વિભાગોનો સળંગ સમય એકસો વીસ મિનિટ રહેશે એટલે કે દોઢસો ગુણનો પ્રશ્નપત્ર હશે અને સમયગાળો બે કલાક મળશે વિભાગ એક કુલ પંચોતેર પ્રશ્નોનો રહેશે તેમાં જોઈએ તેમાં બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો એટલે કે ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ પેડાગોજીમાંથી પચીસ પ્રશ્નો હશે પચીસ ગુણના જેમાં રિઝનિંગ એબિલિટી એટલે કે તર્ક ક્ષમતા લોજિકલ એબિલિટી એટલે કે તાર્કિક ક્ષમતા ટીચર એપ્ટિટ્યૂડ એટલે શિક્ષક યોગ્યતા અને ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે કે માહિતી અર્થઘટન જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવશે ત્યારબાદ બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતોનો વિભાગ અગિયારથી ચૌદ વય જૂથના બાળકો માટેના અધ્યયન અધ્યાપનના શૈક્ષણિક મનોવિજ્ઞાન આધારિત રહેશે અને ઉમેદવારની વૈચારિક દોહન પ્રક્રિયાનું મૂલ્યાંકન થાય વિદ્યાર્થી સાથેની સળંગ આંતરક્રિયા અંગેની તેની સંકલ્પનાઓ જાણી શકાય તથા બાળ કેન્દ્રીય અધ્યાપન માટેની વિષય સજ્જતા કેવી છે તેનું સુચારું મૂલ્યાંકન થાય તેવા તહેવારું પ્રશ્નો અંગેની વિચાર પ્રેરક વિષય સામગ્રી આ કસોટીમાં પૂછવામાં આવશે ત્યારબાદ ભાષામાંથી ગુજરાતી અને અંગ્રેજીમાંથી પચીસ પ્રશ્નો હશે પચીસ ગુણના કે જેમાં ભાષાકીય સજ્જતા અને વિદ્યાર્થીઓ સાથેના વર્ગવ્યવહાર અને આંતરક્રિયાને લગતી સજ્જતાનું મૂલ્યાંકન ગુજરાતીમાં થશે જ્યારે અંગ્રેજીમાં ભાષાના મૂળભૂત તત્વો પ્રત્યાયન અને સારા અર્થગણની ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવશે સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહોની જાણકારીમાંથી પચીસ પ્રશ્નો હશે પચીસ ગુણના તો પ્રથમ વિભાગમાં બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતોમાંથી પચીસ ગુણનું અંગ્રેજી અને ગુજરાતીમાંથી પચીસ ગુણ અને સામાન્ય જ્ઞાન અને પર્વતમાન પ્રવાહોમાંથી પચીસ ગુણ એમ પંચોતેર પ્રશ્નો હશે ત્યારબાદ વિભાગ બેમાં તો તેમાં પણ પંચોતેર પ્રશ્નો હશે પંચોતેર ગુણના કે આ વિભાગમાં નીચેના વિષયો પૈકી જે તે ઉમેદવારે પોતાની લાયકાત મુજબના વિષય રાખવાના રહેશે વિભાગ બે છે એ ઉમેદવારની શૈક્ષણિક લાયકાત મુજબ હશે એટલે કે ગણિત વિજ્ઞાન માટે ગણિત વિજ્ઞાનમાંથી પૂછાશે ભાષા માટે ભાષામાંથી એટલે કે અંગ્રેજીમાંથી ચાલીસ ગુજરાતીમાંથી વીસ અને હિન્દીને સંસ્કૃતમાંથી પંદર કુલ મળીને પંચોતેર ગુણ ભાષાઓમાંથી પૂછાશે આ અને સામાજિક વિજ્ઞાન માટે સામાજિક વિજ્ઞાનમાંથી એમાં બીજા વિષયોમાં ઇતિહાસ ભૂગોળ નાગરિક શાસ્ત્ર અને અર્થશાસ્ત્ર વગેરેમાંથી પંચોતેર ગુણનું પૂછાશે એમાં વિગતે જોઈએ તેમાં ગણિત વિજ્ઞાન માટે જોઈએ તો ગણિત વિષયમાં સંકલ્પના સ્પષ્ટીકરણ અંગેની બાબતો પ્રોબ્લેમ સોલ્વિંગ એબિલિટીઝ એટલે કે સમસ્યા ઉકેલ સંબંધિત ક્ષમતા તથા વિષયના પદ્ધતિશાસ્ત્ર અને વિષય વ્યવહારિક પ્રશ્નો દ્વારા મૂલ્યાંકન થશે તથા વિજ્ઞાન જેવા વિષયમાં વ્યવહારિક વિજ્ઞાન રોજબરોજના અનુભવો સાથેનું વિજ્ઞાન સ્વાનુભવો અવલોકન અને નિરીક્ષણો વગેરે ધ્યાને રાખીને મૂલ્યાંકન થશે તો ગણિત વિજ્ઞાન માટે પાર્ટ ટુમાં ધોરણ છથી આઠના ગણિત વિજ્ઞાનના પાઠ્યપુસ્તકો તૈયાર કરવાના રહેશે અને કઠિનતા મૂલ્ય મુજબ ધોરણ નવ દસના પણ પાઠ્યપુસ્તકો જોઈ લેવા ત્યારબાદ જોઈએ ભાષા માટે તો સંકલિત ભાષાઓના પેપરમાં દરેક વિષયની ભાષા સજ્જતા સંભાષણ અને વિદ્યાર્થીઓ સાથેના વર્ગવ્યવહાર અને આંતરક્રિયાને લગતી સજ્જતાનું મૂલ્યાંકન તથા ભાષાના મૂળભૂત તત્વો પ્રત્યાયન અને સાર અર્થગ્રહણની ક્ષમતાનું મૂલ્યાંકન થશે ભાષા માટે પણ ધોરણ છથી આઠના ભાષાના પાઠ્યપુસ્તકો એટલે કે ગુજરાતી હિન્દી સંસ્કૃત અને અંગ્રેજીમાંથી પ્રશ્નો પૂછાશે અને કઠિનતા મૂલ્ય મુજબ નવ દસમાંથી પણ પ્રશ્નો પૂછાઈ શકે છે પણ મોટેભાગે છથી આઠના ભાષાના પાઠ્યપુસ્તકોમાંથી એટલે કે કન્ટેન્ટમાંથી બીજા વિભાગમાં પ્રશ્નો પૂછાશે ત્યારબાદ સામાજિક વિજ્ઞાન માટે કે સામાજિક વિજ્ઞાનમાં દેશ પ્રદેશની ભૂગોળ ઇતિહાસ દેશની આર્થિક અને સામાજિક પરિસ્થિતિ સામાજિક મૂલ્યો જેવી બાબતોને આવરી લેવામાં આવશે એસએસ માટે પણ ધોરણ છથી આઠના એસએસના પાઠ્યપુસ્તકો તૈયાર કરી લેવા એટલે કે છથી આઠના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકોમાંથી પૂછાશે અને કઠિનતા મૂલ્ય મુજબ ધોરણ નવદસમાંથી પણ પૂછાઈ શકે છે અને અગિયાર બારના અર્થશાસ્ત્રમાંથી પણ પૂછાઈ શકે છે ટૂંકમાં પાર્ટ ટુમાં વિષય મુજબ ધોરણ છ થી આઠના પાઠ્યપુસ્તકો તૈયાર કરવાના રહેશે અને કઠિનતા મૂલ્ય મુજબ ધોરણ નવ દસના પાઠ્યપુસ્તકોનો પણ વિષય મુજબ અભ્યાસ કરવાનો રહેશે ત્યારબાદ આ કસોટી માટે ધોરણ છ થી આઠનો અભ્યાસક્રમ ધ્યાને લેવાશે પરંતુ તેનું કઠિનતા મૂલ્ય અને સંબંધ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સાથેનો હોય તે જરૂરી છે મોટે ભાગે ધોરણ છ થી આઠના અભ્યાસક્રમમાંથી પ્રશ્નો પૂછાશે પરંતુ કઠિનતા મૂલ્ય મુજબ ઉચ્ચ માધ્યમિક શિક્ષણમાંથી એટલે કે ધોરણ નવ દસ અને અગિયાર બારમાંથી એટલે કે અર્થશાસ્ત્ર જેવા વિષયોમાંથી પણ પ્રશ્નો પૂછાઈ શકે છે ત્યારબાદ જોઈએ ટેટ ટુ પાસ કરવા માટે કેટલા ગુણ હોવા જોઈએ તો જનરલ ઉમેદવારોએ દોઢસોમાંથી ઓછામાં ઓછા બંને વિભાગના મળીને નેવું ગુણ મેળવવા જરૂરી છે અને એસસી એસ ટી એસસી બી અને દિવ્યાંગ મિત્રોએ દોઢસોમાંથી બ્યાસી ગુણ મેળવવા જરૂરી છે તો મિત્રો આશા રાખું કે આ વિડીયો આપને ખૂબ જ ઉપયોગી બનશે જો આપ મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડિયો શેર કરશો આભાર